આજે આપણે ધોરણ 10નો પહેલો લેક્ચર ભણવાનો છે, જેનું નામ છે સંવદસ્વમ. મે ઓલ ઓફ યુ સ્પીક ટુગેધર. પ્રથમ શ્લોક એવું કહે છે, સંગચ્છધ્વમ સંવદસ્વમ સંભો મનાસિ જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાનામ ઉપાસતે. ટ્રાન્સલેશન, મે યુ મૂવ ઇન હાર્મની, સ્પીક ટુગેધર ઇન વન વોઇસ, લેટ યોર માઇન્ડ બી ઓલ ઓફ વન એકોર્ડ. જસ્ટ એઝ ધ એશિયન્ટ ગુડ્સ સેડ, ધેર પોર્શન ઓફ ધ સેક્રિફાઇસ. ફરી વાર, મે યુ મૂવ ઇન હાર્મની, સ્પીક ટુગેધર, લેટ યોર માઇન્ડ્સ બી ઓલ ઓફ વન એકોર્ડ, જસ્ટ એઝ ધ એશિયન્ટ ગુડ્સ શેડ ધેર પોર્શન ઓફ સર્ટિફાઇસ. એટલે કે ગુજરાતીમાં એનો અનુવાદ એવો થાય છે કે તમે બધા સાથે જાઓ, સાથે બોલો, તમારા બધાના મન એક સમાન બનો. પ્રથમ દેવતાઓ યજ્ઞભાગને વહેંચીને લેતા, એમ તમે બધા પણ વહેંચીને રહો. બીજો શ્લોક છે, વિશ્વાની દેવ સવિતાની પરાસુવ યદભદ્રમ તન્ન આસુવ. યજુર્વેદમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. ટ્રાન્સલેશન, ઓ સન ગોડ રિમૂવ ઓલ એલિવ ડિસ ઓર વાઇસિસ ફ્રોમ અસ એન્ડ બેલેન્સ અસ વિથ ઓલ ધેટ ઇઝ ગુડ. ફરી વાર, ઓ સન ગોડ રિમૂવ ઓલ એવિલ ડિક્સ ઓર વાઇસિસ ફ્રોમ અસ એન્ડ બેલેન્સ ઓફ અસ વિથ ઓલ ધેટ ઇઝ ગુડ. અર્થાત, હે વિશ્વના દેવ સૂર્યનારાયણ, અમારા માટે જે શુભકારી છે તે અમને પ્રાપ્ત કરાવો, અમારા માટે જે ખરાબ છે તેને દૂર કરો, અને અમારા માટે જે કલ્યાણકારી છે અમને પ્રાપ્ત કરાવો. શ્લોક નંબર 3, અનુવ્રત પિતુ પુત્રો માતા ભવતઃ સમનાઃ જાયા પ્રત્યય મધુમતી વાચમ વદતુ શાંતિ વામઃ. અથર્વવેદમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. ટ્રાન્સલેશન, મે સન ફોલો ધ વો ઓફ ધ ફાધર એન્ડ બી ઓફ ધ સમ થિંકિંગ એઝ ધ ધેટ ઓફ મધર. મે વાઇફ સ્પીક સ્વીટ એન્ડ પીસફુલ વર્ડ્સ વિથ હર હસબન્ડ. ફરી વાર, મે સન ફોલો ધ વો ઓફ ફાધર એન્ડ બી ઓફ ધ સેમ થિંગ એઝ ધ દેટ ઓફ મધર. મે વાઇફ સ્પીક સ્વીટ એન્ડ પીસફુલ વર્ડ્સ વિથ હર હસબન્ડ. અર્થાત, પુત્ર એ પિતાના વ્રતનું પાલન કરનારો થાવ, માતાના મનને સમજનારો થાવ, અને પત્નીએ પતિ પ્રત્યે મધુર અને શાંતિયુક્ત વચનો બોલવા જોઈએ. સર્વે, એની પછીનો શ્લોક, સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવે. ટ્રાન્સલેશન, મે ઓલ હ્યુમન બીંગ્સ બી હેપી હિયર, મે ઓલ બી હેલ્થી, એ ઓલ સી ગુડ થિંગ્સ, મે વન બી હેપી. ફરી વાર જોઈએ, મે ઓલ હ્યુમન બીંગ્સ બી હેપી હિયર, મે ઓલ બી હેલ્ધી, મે ઓલ સી ગુડ થિંગ્સ, મે વન બી હેપી. એટલે બધા જ સુખી થાઓ, બધા જ નિરોગી રહો, બધાનું કલ્યાણ જુઓ, અને કોઈ પણને દુઃખ આપો નહીં. ત્યાર પછીનો શ્લોક જે છે, કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની દેશો અયમ ક્ષોભ રહિતો માનવા સંતુ નિર્ભયા. ટ્રાન્સલેશન બાય, મે રેનફોલ
at right time. May the earth look beautiful with crops. May this country be from disturbs. May whom beings be free from fear. फरी बार ट्राई करिए. May rain fall at right time. May the earth look beautiful with crops. May this country be free from disturbance. May whom beings from fear. એટલે કે સમયસર વરસાદ વરસો, પૃથ્વી ધનધાન્યથી ભરેલી રહે અને આપણો દેશના માનવો ક્ષોભરહિત બને અને બધા નિર્ભય રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રથમ પાઠનું ટ્રાન્સલેશન છે એ ઇંગ્લિશ સાથે જોયું. આશા રાખું છું કે તમને આ વાત સમજાણી હશે. આવજો. ગુડ બાય.